બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઝડપથી પ્રસરી રહી છે અને દિવસે ને દિવસે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. વધતા જતા કોરોનાના કહેરને લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ સરકારને નિર્દેશ કરવાની નોબત આવી હતી, જેના પગલે સરકાર દ્વારા ગુજરાતના 19 જિલ્લામાં રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ત્યારે આજે ડીસામાં પોલીસ દ્વારા સ્થાનિક નાયબ પોલીસ અધિક્ષકની આગેવાનીમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ ફ્લેગ માર્ચમાં લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અપીલ કરવામાં આવી હતી. ડીસામાં એક તરફ પોલીસ લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે અપીલ કરી રહી હતી, તો બીજી તરફ પોલીસની ફ્લેગ માર્ચ જ્યાંથી નીકળી હતી તે સ્થળ ઉપર જ લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા નજરે પડ્યા હતા. ત્યારે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે કે લોકોએ હવે કોરોનાની આ ખતરનાક લહેરમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. કોરોનાનું સંક્રમણ પૂરા વિશ્વમાં ફરીથી બીજી વાર લહેર આવી છે. આપણા ભારતમાં, આપણા ગુજરાતમાં અને આપણા બનાસકાંઠામાં અત્યારે કોરોના બેફામ થઈ ગયો છે અને તેની પાછળ જવાબદાર આપણે ખુદ છીએ. આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાનું ભૂલી ગયા છીએ. આપણે એવું સમજી બેઠા છીએ કે કોરોના હવે નીકળ્યો છે. કોરોના આપણી સાથે છે, ગયો નથી. આપણે એને મોકલવાનો છે, એના માટે આપણે માસ્ક પહેરવું ફરજિયાત છે. અને બીકે ન્યૂઝ ચેનલ આપણે અપીલ કરે છે કે આપ માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ પાળો અને સરકારની ગાઈડલાઇનનો પૂરું પાલન કરો, નહીં તો ફરીથી અમારી બીકેનેટ ચેનલ વતી અમારે રોડ ઉપર ઉતરીને આપણને પકડીને અમારે તમને સવાલ કરવા પડશે કે આપે માસ્ક કેમ નથી પહેર્યો. એવું ના થાય, ફરીથી લોકડાઉન આવે અને આપણે ફરીથી તકલીફ ભોગવીએ. બીકેનેટ ચેનલ આખરી વાર તમને ફરીથી કહે છે કે ગાઈડલાઇનનું, સરકારની ગાઈડલાઇનનું પાલન કરો. ડીસાથી બીકેનેટ ચેનલ માટે હરેશ ઠાકુર સાથે અતુલ પટેલ.